नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 इंग्लिश स्वापोथी समझीशू। एमा आपणे पाछळ आगळना पीरियडमां યુનિટ 4 એનું જો આપણી ટેક્સ્ટ બુક ચલાવી હતી, હવે આ સ્વાપોથી છે। ગાંધીજી જ હમર, તો ગાંધીજીની વિનોદવૃત્તિ। તો હવે આ પાઠ આપણે સમજાય તો હવે અહીંયા પેરેગ્રાફ છે, આ રીતે પેરેગ્રાફ ઉપરથી નીચેના સવાલ અને જવાબ એનો આન્સર આપણે આપવાનો છે। તો ગાંધીજી લાફ્ટર વોઝ મિક્સ્ડ વિથ, ગાંધીજી હસતા હતા પણ કેવા સાથે, મિક્સ્ડ વિથ લવ એટલે પ્રેમ સાથે, મસ્કરી કરતા કોઈને, કોઈના ઉપર હાસ્ય વિનોદવૃત્તિ હતી એમની પણ કેવી, પ્રેમ સાથેની। ગાંધીજી હેડ અ ફાઇન સેન્સ ઓફ, એમની જોડે ફાઇન સારું સેન્સ ઓફ શું હતું, હ્યુમર, હસાવાનું, વિનોદવૃત્તિ કરવાની એવું એમનામાં હતું એમ કે। ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ, તે હંમેશા શેના માટેનો ટાઈમ કાઢી લેતા, લાફ હસવા માટેનો એ ટાઈમ કાઢી લેતા। તો બી, ગાંધીજી થ્રુ ઓફ ધ પ્રોબ્લમ ઓફ ધ, એમના એ બધા પ્રોબ્લમની સમસ્યાની ચર્ચા કરતા, વોલ નેશન સમગ્ર રાષ્ટ્ર માટે, વોટ ડીડ ધ ચિલ્ડ્રન વિશ, બાળકો હંમેશા કેવી કેવી વિશ કરતા, કેવી આશા રાખતા, ધ ચિલ્ડ્રન વિશ્ડ ટુ હેવ લોંગ કન્વર્ઝેશન વિથ ગાંધીજી, એટલે કે બાળકો હંમેશા કેવી આશા રાખતા હતા ગાંધીજી તરફથી, તો ગાંધીજી જોડેથી બાળકો એવી આશા રાખતા કે અમને લાંબી, અમારી સાથે લાંબા સમય સુધી, લાંબા ટાઈમ સુધી વાતચીત કરે ગાંધી બાપુ। આમ એ કેવું હતું એમનામાં કે છોકરાઓ પ્રશ્ન લાંબા 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 કરે પણ ગાંધીજી શોર્ટમાં જ ઉત્તર આપી દેતા હતા, એટલે એમ કે છે કે લોંગ, લાંબી સુધી વાતચીત અમારી સાથે ગાંધીજી એમ કે કરે। ગાંધીજી રિપ્લાઇડ વેર, ગાંધીજી શું રિપ્લાઇડ કરતા, ગાંધીજી છોકરાઓ લાંબા પ્રશ્નોમાં લાંબા પ્રશ્નો કરતા તો ગાંધીજી રિપ્લાય શેમાં આપતા, બ્રીફ એટલે કે ટૂંકમાં આપી દેતા, સી ધ ચિલ્ડ્રન વિશ ધ ટુ હેવ લોંગ ખાલી જગ્યા વિથ ગાંધીજી, તો કન્વર્ઝેશન, બાળકો હંમેશા ગાંધીજી જોડે કેવી આશા રાખતા કે લાંબુ કન્વર્ઝેશન, લાંબી વાતચીત અમારી સાથે કરે। વોટ ડીડ ધ ચાઇલ્ડ કમ્પ્લેન, બાળકોને શેની કમ્પ્લેન હતી, એમને શું પ્રોબ્લમ હતો, શેના વિશે પ્રોબ્લમ હતો, ધ ચાઇલ્ડ કમ્પ્લેન ધેટ ધ ચિલ્ડ્રન આસ્કડ, બાપુ લોંગ ક્વેશ્ચન એન્ડ હી આન્સર્ડ ધેમ ઇન અ સેન્ટેન્સ આર ટુ, એટલે કે બાપુ અમે લાંબો પ્રશ્ન પૂછીએ છીએ અને તમે એક સેન્ટેન્સમાં કે એક કે બે સેન્ટેન્સમાં જવાબ આપી દો છો એમ કે। વાય ડીડ ગાંધી, તો કે વોટ ડીડ ચાઇલ્ડ કમ્પ્લેન, બાળકોને શું કમ્પ્લેન હતી, બાળકોની ફરિયાદ એ હતી કે બાપુ તમે એમ કે, તો કે લોંગ ક્વેશ્ચન હી આન્સર ધેમ, એમ કે પણ તમે અમને શોર્ટમાં આન્સર આપી દો છો એમ કે। Why did Gandhiji say that Sri Krishna was unfit? તો કે Sri Krishna એ એમ કે, તો કે ગાંધીજી said that Sri Krishna was unfit because he had only one Arjun. કેમ કે Sri Krishna કેમ નસીબદાર હતા, કેમ કે ખાલી એમને તો એક, ખાલી અર્જુન એક જ હતો એમને। છોકરાઓ કહે છે ને કે તમે લાંબા જવાબ નથી એમને આપતા, એક જ વાક્યમાં પૂરા કરી નાખો છો, તમે અમારી જોડે લાંબી વાતચીત નહીં કરી શકતા, એટલે ગાંધીજીને પેલા છોકરાઓ કહે છે ને કે ગાંધીજી એમ કે તમે અમારી સાથે લાંબી વાત નહીં કરતા, અર્જુન તો આ રીતે એમ કે વાત પ્રશ્ન એક કરતો હતો પણ ગાંધીજી શ્રી કૃષ્ણ લાંબી લાંબી વાત કરતા, તો ગાંધીજી ગાંધીજી કહે છે કે શ્રી કૃષ્ણના અર્જુન એક જ હતો, એ નસીબદાર હતા કે એમને એક જ અર્જુન હતો, પણ મારે તો એ એવું કહે છે કે એ નસીબદાર હતા, ઓનલી વન અર્જુન, એમને તો ખાલી એક જ અર્જુન હતો। ગાંધીજી સેડ
ધ શ્રી કૃષ્ણા વોઝ, શ્રી કૃષ્ણા વોઝ અનપણ એટલે કે નસીબદાર હતા. ગાંધીજી સેડ દેટ હી હેડ મેની અર્જુન. મારે તો કેટલા બધા અર્જુન છે એમ કે, મારે તો કેટલા બધા અર્જુન છે. અહીંયા સી, અહીંયા બી. બાપુ આન્સર્ડ વેર ઇન સેન્ટેન્સ આર ટુ, એટલે એક કે બે સેન્ટેન્સમાં જવાબ આપી દેતા. પછી નીચે વોટ ડીડ ગાંધીજી બિલીવ ઇન, ગાંધીજી શેમાં વિશ્વાસ કરતા હતા. ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ, એટલે કે દરેક કામ દરેક ટાઈમે થઈ જવું જોઈએ, એ જ ટાઈમે એના ટાઈમે એ કામ થઈ જવું જોઈએ. વોટ ડીડ ગાંધીજી નોટ લાઈક, ગાંધીજીને શું નહોતું ગમતું? કે ગાંધીજી ડીડ નોટ લાઈક વેન લીડર કેમ લેટ ફોર ધ મિટિંગ, એટલે કે જે લીડર હતા એ રહ્યા મિટિંગમાં 45 મિનિટ મોડા આવ્યા હતા એની વાત કરી છે, બરાબર. તો ગાંધીજી ડીડ નોટ લાઈક વેન અ લીડર કેમ લેટ ફોર ધ મિટિંગ, એ મોડા લીડર આવ્યા હતા એ ગમ્યું એમને નહીં. ઇન વોટ વે ડીડ ગાંધીજી ટેલ ધ ટ્રથ, તો ગાંધીજી ટોલ્ડ ધ ટ્રથ વિધાઉટ યુઝિંગ હર્ષ વર્ડ, એટલે કે એ હંમેશા સાચું બોલતા હતા પણ કેવું કે સામેવાળાને ખોટું ના લાગે એવા કઠોર શબ્દ વાપરતા નહીં. ગાંધીજી વોચ પંક્ચ્યુઅલ, એટલે કે હંમેશા સમયના પાક્કા હતા. ધ લીડર કેમ, ખાલી જગ્યા મિનિટ લેટ, કેટલી મિનિટ મોડા હતા? 45. ગાંધીજી ટોલ્ડ ધ ટ્રથ વિધાઉટ યુઝિંગ હર્ષ વર્લ્ડ, તો હુ ઇન્વાઇટ ગાંધીજી ટુ હિઝ પેલેસ, ધ કિંગ જ્યોર્જ ઇન્વાઇટ ગાંધીજી ટુ હિઝ પેલેસ, તો હુની જગ્યાએ કિંગ જ્યોર્જ લખવાનું છે અને ઇન્વાઇટ ગાંધીજી ટુ હિઝ પેલેસ. વોટ ડીડ ગાંધીજી વેર, ગાંધીજી વેર અ શોર્ટ ધોતી, ગાંધીજી શું પહેરતા હતા? શોર્ટ ધોતી. વોઝ ગાંધીજી અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ, નો, ગાંધીજી વોઝ નોટ અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ, એટલે કે એમને પોતાની ધોતી પહેરતા હતા શોર્ટ ધોતી એમાં એરિયાએ અનકમ્ફર્ટેબલ હતા એમ કે, તો કે નો, અનકમ્ફર્ટેબલ મતલબ એમનો ક્ષોભ નહોતો થતો એમ, તો કે નો. કિંગ જ્યોર્જ ઇન્વાઇટ ગાંધીજી ટુ હિઝ પેલેસ, એમના મહેલમાં એમને બોલાવ્યા હતા. એ ગાંધીજી વોર શું પહેર્યું હતું એમને? શોર્ટ ધોતી. ગાંધીજી વોઝ નોટ અનકમ્ફર્ટેબલ, એ રહી અનકમ્ફર્ટેબલ હતા ને, એમને કોઈ ક્ષોભ અનુભવતા નહોતા. ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ લાફ, હસવા માટેનો ટાઈમ એ કાઢી લેતા હતા. ફાઉન્ડ ટાઈમ ટુ લાફ. ગાંધીજી ઓલવેઝ રિપ્લાઇડ ઇન શોર્ટ આન્સર, શોર્ટ આન્સરમાં રિપ્લાય આપી દેતા હતા. ગાંધીજી વોઝ વેરી પંક્ચ્યુઅલ, પંક્ચ્યુઅલ. ગાંધીજી ટોલ્ડ ધ ટ્રથ, ખાલી જગ્યા વિથ કે વિધાઉટ યુઝિંગ હર્સ, શેનો ઉપયોગ નહોતા કઠોર ઉપયોગ કરતા હતા કઠોર વાક્યનો? ના, તો વિધાઉટ. ગાંધીજી ઇન્વાઇટ કિંગ જ્યોર્જ વેર અ શું પહેરીને ગયા હતા? સૂટ કે ધોતી? ધોતી, બરાબર. આ પાઠ પૂરો થઈ ગયો. હવે આખો અહીંયાથી બધા સવાલ જવાબ કમ્પ્લીટ લખીને તૈયાર કરી દેવાનું સારા અક્ષરે. આવજો.